આ ન્યાય યાત્રા નથી, આ રાજકીય હેતુથી પ્રેરિત યાત્રા છે. બધાને વહેલો ન્યાય મળશે. ન્યાય કોંગ્રેસ અટકાવે છે, ન્યાય ભાજપ નથી અટકાવતું. ઘટનાઓના પાંચ પાંચ સાત સાત વર્ષ પછી ન્યાય યાત્રા કાઢવા નીકળે. કોઈના બે વર્ષ થઈ ગયા છે, કોઈને છ મહિના થઈ ગયા છે. 19 કિસાનોની હત્યા કોંગ્રેસે કરી, ગોળી મારી, એની કોઈ યાત્રા નહીં. આપણે જાણીએ છીએ કે કોંગ્રેસની આજથી ન્યાય યાત્રા શરૂ થઈ ગઈ છે મોરબીથી. હવે આવતીકાલની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીની જે તિરંગા યાત્રા છે એ પણ શરૂઆત થઈ ગઈ છે. અને આ બધાની સાથે આપણે જોઈએ તો આક્ષેપ પ્રતિઆક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા છે ગોરધન ઝડફિયા, એમણે કોંગ્રેસની ન્યાય યાત્રા જે ચાલી રહી છે એના ઉપર ટિપ્પણી કરી હતી અને એમણે કહ્યું હતું કે ભાઈ અત્યારે જ કોંગ્રેસની પેલી કેમ જાગી છે, જ્યારે સુરત થયું હતું, જ્યારે વડોદરા થયું હતું, જ્યારે રાજકોટમાં કાંડ થયો હતો, જ્યારે મોરબીમાં દુર્ઘટના થઈ હતી, ત્યારે કોંગ્રેસ શું કરી રહી હતી. જે સમયે જે ઘટના ઘટે ને ત્યારે જ જાગવાનું હોય છે નેતાને જો એને સાચી રાજનીતિ કરવી હોય છે. આ અત્યારે જાગવામાં આવી રહ્યું છે એનો સીધો મતલબ એવો કરવામાં આવી રહ્યો છે કે આ તો એક પ્રકારની રાજનીતિ છે, એ પીડિતોને ન્યાય અપાવવા માટે નહીં, પોતાની રાજનીતિ માટે બધું આવું કરી રહ્યા છે. હવે આ બધા આક્ષેપો ભારતીય જનતા પાર્ટીના નેતા ગોરધન ઝડફિયાએ કર્યા હતા. સાંભળી એમણે શું કહ્યું હતું કે કોંગ્રેસે 60 વર્ષ રાજ કર્યું અને એમણે જે અન્યાય કર્યો. આજે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસ કરવો પડે છે ને, એ એમના વખતે ભાગલા થયા. કાશ્મીરમાંથી 2.5 લાખ લોકોને ભગાડી મૂક્યા, એની કોઈએ ન્યાય યાત્રા નથી કાઢી. ઇવન હું ગુજરાતમાં કહું છું, 19 કિસાનોની હત્યા કોંગ્રેસે કરી, ગોળી મારી, એ તો કુદરતી ઘટના નહોતી ને, માનવ સર્જિત હતી, સરકાર સર્જિત હતી ને, એની કોઈ યાત્રા નહીં. આ રાજ્યમાં લઠ્ઠાકાંડથી એક દિવસમાં 160 મરી ગયા, એની કોઈ યાત્રા નહીં. એમની યાત્રા રાજકીય હેતુ પ્રેરિત છે. યાત્રા કાઢવી હોય તો કોંગ્રેસના આખા ઇતિહાસમાં ભોપાલના ગેસકાંડને યાદ કરીને કાઢી હોત, નિર્દોષ લોકો મર્યા હતા. ગુજરાતમાં કિસાનોને મારી નાખ્યા એના માટે યાત્રા કાઢવી હતી. ઘટનાઓના પાંચ પાંચ સાત સાત વર્ષ પછી ન્યાય યાત્રા કાઢવા નીકળે. કોઈના બે વર્ષ થઈ ગયા છે, કોઈને છ મહિના થઈ ગયા છે. ન્યાય અને કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે. સરકાર તરફથી સંપૂર્ણ મદદ, જે કંઈ એક્સગ્રેશિયાથી માંડીને આપવાની હતી સરકારે આપી પણ છે. સરકારના મુખ્યમંત્રીથી માંડી બધી ઘટનાઓમાં સ્વયં હાજર છે. અને કોર્ટમાં કેસ ચાલે છે ત્યારે તો મારે કોંગ્રેસને એક જ વિનંતી કરવી છે કે તમારા જે વકીલો છે ને, એમને મહેરબાની કરીને કહો કે તારીખો ના માંગે, બધાને વહેલો ન્યાય મળશે. ન્યાય કોંગ્રેસ અટકાવે છે, ન્યાય ભાજપ નથી અટકાવતું. એટલે અન્યાય થઈ રહ્યો હોય તો એમના કારણે મહેરબાની કરીને હવે કોર્ટમાં જે તારીખ આપે એના વકીલો વધારાની તારીખ ના માંગે, ન્યાય અમે ઝડપી આપવા માંગીએ છીએ. અને એટલા માટે આ ન્યાય યાત્રા નથી, આ રાજકીય હેતુથી પ્રેરિત યાત્રા છે. ન્યાય માટેની યાત્રા નીકળવી હોય ને તો પીડા જ્યારે ઘટના બની છે ને ત્યારે તરત જ ઊભા થઈને ભાગવું પડે, એને ન્યાય યાત્રા કહેવાય. અને એટલા માટે આ રાજકીય હેતુ પ્રેરિત છે અને કોંગ્રેસને બીજો કોઈ મુદ્દો નથી મળતો અને એટલા માટે આ મુદ્દાના આધારે એને જીવતું થવું છે. અમે લોકોએ આ 30 વર્ષથી ગુજરાતની પ્રજાને પીડા એ અનુભવી છે. અમે વાવાઝોડાને સહન કર્યા છે, અમે ભૂકંપને સહન કર્યો છે, ભાંગી ગયેલા કચ્છને ફરીથી બેઠું પણ કર્યું છે. અને એટલા માટે કોંગ્રેસને આ રાજકીય હેતુ, અમારી યાત્રાઓ છે જરૂર છે, પણ અમારી રાષ્ટ્રની યાત્રા છે, અમારી તિરંગાની યાત્રા છે, અમારી ભારત માતાની યાત્રા છે. અને એની યાત્રા સાથે અમારે કોઈ લેવા દેવા નથી, એને કારણે અમે કાઢતાય નથી, કારણ કે અમારું ચોથું વર્ષ. હવે આ મામલે બંને લોકોની રાજનીતિ છે, એક ન્યાય યાત્રા કરી રહ્યું છે અને એક તિરંગા યાત્રા કરી રહ્યું છે. ત્યારે તમારું આ મામલે શું કહેવું છે અમને કમેન્ટમાં લખી અને જણાવો. અંતે મુદ્દો તો એ જ છે કે રસ્તે ચાલતો માણસ એમને મરી ન જવો જોઈએ, એની સાથે એવું તો બિલકુલ ન કરવું જોઈએ. એ એટલા માટે ટેક્સ નથી આપતો કે એને ખરાબ રસ્તા મળે, એને ખરાબ બ્રિજ મળે, એ એમને એમ જતો રહે પરિવારને છોડીને, કારણ કે સરકારના ભ્રષ્ટાચારના કારણે કે તંત્રના ભ્રષ્ટાચારના કારણે એમને જીવ ગુમાવવો પડે. આ મામલે તમારું શું કહેવું છે એક નાગરિક તરીકે અમને કમેન્ટમાં લખી અને જણાવો. શું વ્યવસ્થા કેવી હોવી જોઈએ અમને જણાવો તમે. ધન્યવાદ.